આઈ હોપ ઓલ એટ હોમ ટુડે વી વિલ સ્ટાર્ટ અવર સેમેસ્ટર ટુ એન્ડ ચેપ્ટર ચેપ્ટર નંબર એટ ચરણોમાં કાવ્ય જે પોયમ છે અને એના કવિ છે યોશેફ મેકવાન આ કાવ્યમાં ઉઘડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે કવિએ કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે કે આ કાવ્યમાં આપણે ઉઘડતા પ્રભાત ઉઘડતા પ્રગા પ્રભાત એટલે કે સવારની વેળાએ વહેલી સવારે જ્યારે સૂરજ ઉગી રહ્યો હોય છે ત્યારની આ વાત કરવામાં આવી છે ત્યારે જે કુદરતી વાતાવરણ જે હોય છે તેનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે અને કવિએ આ કાવ્ય દ્વારા કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી આ કાવ્ય દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તો સૌથી પહેલાં આપણે આ કાવ્યનો રાગ જોઈ લઈએ લેટ સ્ટાર્ટ ઉગમણે મારે લાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછડે ઉમંગ પંખીની પાખમાં નાનકડી ચાચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન કલ્પનાને દોર સરી જાઉં એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછડે ઉમંગ દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં

મેં તમને પહેલાં જ કીધું એમ ઉગમણી દિશા ઉગમણી દિશા એટલે કે સૂરજ જે દિશામાંથી ઉગે એ ઉગમણી દિશા પૂર્વ દિશા અને આભ આભ એટલે કે આકાશ આ ઉગમણી દિશામાં જ્યારે સૂરજ જ્યારે ઉગી રહ્યો હોય છે ત્યારે સૂરજના પ્રકાશ સાથે સાથે જે આકાશમાં રંગ રેલાય છે તેનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું છે કે પૂર્વ દિશાના આકાશમાં રંગ રેલાયા છે અને ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ ચરણોમાં એટલે કે પગમાં મારા પગમાં ઉમંગ એટલે કે ઉત્સાહ જાગી રહ્યો છે આનંદ જાગી રહ્યો છે મારા પગથી મને ચાલવાનો જે ઉછળે કે હું ચાલું એની અંદર એવું મને મન થઈ રહ્યું છે પંખીની પાંખમાં નનકડી ચાંચમાં એટલે કે આ સુંદર સવારે જ્યારે સૂરજ ઉગી રહ્યો હોય છે સૂર્ય ઉદય થઈ રહ્યો હોય છે ત્યારે આપણે પંખીઓનો કલરવ સાંભળીએ છીએ અને પંખીઓને પણ જાણે આનંદ હોય છે સવાર સવારમાં કેટલા મસ્ત એ લોકો કિલ્લોલ કરતા હોય અને એની પાંખોમાં પણ એટલી જ એનર્જી હોય પંખીઓની પાંખોમાં તેમજ એમની નાજુક નાની ચાંચોમાં નાનકડી ચાંચ એટલે કે નાજુક એમની ચાંચોમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે કે વગડાના એ લોકો કિલ્લોલ કરે છે એટલે કે ગીત ગાઈ રહ્યા છે પંખી કલશોર કરે છે અહીંયા હવે આપણે જો એક્ઝામમાં પૂછે કે ઉગમણે આભમાં શું દેખાય છે તો એનો આન્સર શું આવશે કે ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે હવે બીજું જો પૂછે કે ઉગમણે આભમાં એટલે શું તો ઉગમણે આભમાં એટલે કે પૂર્વમાં ઉગમણે આભમાં એટલે કે પૂર્વમાં અને બીજો ક્વેશ્ચન છે કે આ કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે તો આપણે જોયું એ પ્રમાણે આ કાવ્યમાં કવિ સવારનું સવારનું વર્ણન કરે છે કે સવારે ઉગમણાં આકાશમાં રંગો રેલાય છે અને પંખીઓ કલશોર કરે છે નેક્સ્ટ લાઈન જોઈએ લહેરે છે વગડા ને ઝરણાંના ગાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન લહેણે લહેરે છે વગડા ને ઝરણાંના ગાન વગડા એટલે કે વગડાનો જે પવન વાય રહ્યો છે અને ઝરણા ઝરણા જે જે વહી રહ્યા છે તેનો અવાજ કે થતા ચારે બાજુના પહાડ નદી તેમજ મેદાન નજરે પડે છે લહેરે છે વગડા ને ઝરણાના ગાન ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન કલ્પના ને દોર સરી જાઉં એની સંગ કલ્પનામાં કે એમને જોતાં જ મને કલ્પનામાં હું પહોંચી જાઉં છું અને એના આધારે હું એમની પાસે સરી જાઉં છું એમની પાસે પહોંચી જાઉં છું એવું મને અંદર ફીલ થાય છે ચરણોમાં ચાલવાનો ઉત્સાહ મારા પગમાં ચાલવાનો ઉત્સાહ પણ વધી જાય છે ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે એવો ક્વેશ્ચન હોય તો એનો જવાબ શું આવશે કે કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીના લીધે ચરણોમાં ચાલવાનો ઉછ ઉમંગ ઉછળે છે કે કુદરતની જે સુંદરતા છે અને એની તાજગી જોઈને મારા પગમાં ચાલવાનો ઉમંગ ઉછળી આવે છે પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં સાના ગાન લહેરે છે તો પંખીની પાખમાં અને નાનકડી ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન લહેરે છે કીધું છે ને કે પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને અને ગાન તો આન્સર શું આવશે કે પંખી અને પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડા અને ઝરણાંના ગાન લહેરે છે કલ્પનાને દૂર શરી કલ્પના એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછડે દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મેં કપી વાયુ ચકચૂર ઝાકળમાં જીર્ણેણા કિરણોના સૂર મન એમાં આડોટે મારી છલંગ ચરણોમાં ચાલવાનો ઉછડે ઉમંગ દૂર અને પાસના એટલે કે દૂર તેમજ પાસેના જે મારી આસપાસ લીલુંછમ ઘાસ જે છે એની ધરતીની સોડમ એટલે કે ધરતીની જે મહેક જે છે સુગંધ છે એ પીને જાણે હું ચકચુર બની જાઉં છું મારું મન એકદમ ઉછળી ઉઠે છે અને પેલો પીને ચકચૂર બનેલો તેમજ પેલો વાયરો વાયરો એટલે કે પવન વાય છે એ પણ મીઠો મીઠો પવન પણ સવારે વાય છે અને ઘાસ તેમજ પાંડડા પર પડેલા નાના નાના ઝાકળના બિંદુ જો આપણે લીલાછમ ઘાસની ઉપર સવારમાં વિન્ટરની સિઝનમાં શિયાળાની સિઝનમાં આપણે જો જોઈએ ને તો ઝાકળ પડેલું હોય છે ઝીણા ઝીણા ડ્રોપલેટ્સ પડેલા હોય છે તો એ જોઈને પણ આપણને ખૂબ આનંદ થાય છે સૂર્યના કોમળ જ્યારે કિરણ એ ઝાકળ ઉપર પડે છે ત્યારે એ ઝાકળ પર જ્યારે સૂર્ય સૂર્યના કોમળ કિરણો જ્યારે આ ઝાકળ ઉપર પડે છે છે તો ત્યારે એ જાણે મોતીની જેમ ચમકી ઉઠે ચમકીના મૃદુ છે ત્યારે આ દ્રશ્ય જોઈને મારું મન છલાંગ મારે છે છલાંગ મારીને જાણે એમાં આડોટવાનું મન થાય છે અને મારા ચરણોમાં ચાલવાનો જે ઉત્સાહ છે ઉમંગ છે તે ઉછળી ઉઠે છે મન ક્યાં આળોટે છે તો મન દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આડોટે છે સવાર થતાં કુદરતમાં કેવા ફેરફાર થાય છે એવો ક્વેશ્ચન હોય તો શું આવશે કે સવાર થતાં પૂર્વના આકાશમાં રંગો રેલાય છે કયા આકાશમાં પૂર્વમાંથી સૂર્ય ઉગે છે એટલે કે પૂર્વના આકાશમાંથી રંગો રેલાય છે અને એ સાથે જ પંખીઓ કલશોર કરવા કરતા ઉડવા લાગે છે ને સૂર્યના અજવાળામાં પહાડ નદી અને મેદાન પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ લીલા ઘાસ પરથી પવન વાય છે લીલું ઘાસ ઉગી હોય તેના પરથી પવન પણ સાથે વાય છે અને ઝાકળ પર પડેલા સૂર્યના કિરણો ઝળહળે છે આમ સવાર થતાં કુદરતી વાતાવરણમાં જાત જાતના ફેરફારો થાય છે બીજો ક્વેશ્ચન છે કે ઝાકરમાં કોના સૂર રેલાઈ રહ્યા છે તો એનો આન્સર આવશે કે ઝાકરમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે તો અહીંયા આ તમારું ચેપ્ટર પૂરું થાય છે અને આ પોયમ તમારે લર્ન કરવાની છે રાગ મેં તમને બતાવ્યો છે સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઓકે બાય